નમસ્કાર શાયર ઘની દહીવાલાની પંક્તિથી આપ સૌ સજ્જનો અને સન્નારીઓનું તહેદિલથી સ્વાગત કરું તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ નીચી નજર થઈ ગઈ છે ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે તમે જો ન હો તો બધા કઈ ઉઠે કે વિધાતાથી કોઈ કસર થઈ ગઈ છે વિધાતાથી કોઈ કસર થઈ ગઈ છે મિત્રો કહેવાય છે ને કે માણસ હસતો સારો અને કૂતરો ભસતો સારો ભસતો કૂતરો કરળે નહીં અને હસતો માણસ કનળે નહીં એટલે આપણે એ જ લેન પકડવાની હસવાની હસાવવાની પણ હા દોસ્તો સ્વયં પર હસવાનું પોતાની જાત પર હસવાનું બીજાની મશ્કરી કરીને બીજાને ઉતારી પાડીને બીજાની પટ્ટી પાડીને નહીં હસવાનું વર્ષો પહેલાં કપૂરે મોટા પડદે ગાયું છે ને કે અપનેપે હસકે જગ કો હસાયા બનકે તમાશા મેલે મેં આયા હિન્દુ ન મુસ્લિમ પૂર્વ ન પશ્ચિમ મઝહબ હૈ આપના હસના હસાના અને સાહેબ હસવા માટે તો ઘણા વિષય છે સાસુઓના ઝઘડા લ્યો બારકસ બાળકોની વાતો લ્યો મિત્રોની વાતો લ્યો દારૂડિયાની વાતો લ્યો સંતા બનતાની વાતો લ્યો ઘણા વિષય છે એટલે આ વિષય તો છે પણ સૌથી કોઈ હીટ વિષય હોય ને તો એ પતિ પત્નીના નો વિષય છે કહેવાય છે કે પતિ પત્નીની જોડી આકાશમાંથી એ જે જોડી હોય પતિ પત્નીની જે જોડલી હોય પતિ પત્નીના જે જોડા હોય એ સ્વર્ગમાં તૈયાર થાય છે અને સ્વર્ગમાંથી આકાશ માર્ગે નીચે ઉતરે છે પણ સ્વર્ગમાં તૈયાર થયેલા એ જોડા આકાશમાંથી ઉતરીને પૃથ્વી પર આવે પછી સુકામ એકબીજાની માથે મારવાનું શરૂ કરે છે ને એ રહસ્ય હજુ અકબંધ છે પણ આપણને એટલો અનુમાન આવ્યો હો મિત્રો કે અહીંયા સ્વર્ગમાં એ સખણા નહીં રહેતા હોય એટલે અહીંયાથી પછાડીને ફેંકા નીચે ફેંક્યા હશે શાયર કહે છે ને કે પ્રણયની રાતમાં ઉત્કર્ષના ચમકાર લાગે છે પ્રણયની રાતમાં ઉત્કર્ષના ચમકાર લાગે છે મગર હદમાં રહે તો જે શણગાર લાગે છે વધુ પડતી ચમકની પણ મહત્તા કંઈ નથી હોતી અરે ગગન પણ ખેરવે છે જે સિતારા ભાર લાગે છે છોકરી જ્યારે ઘરમાં મોટી થતી હોય ને ત્યારે મા બાપ એને લાડ લડાવે ઘરની સિંહણ હોય સિંહણ છોકરીની ત્યારે એટલી જ ફિલસુફી હોય મિત્રો કે ફ્રેન્ડ્સ કો પ્લસ કરો ગમ કો ડિવાઈડ કરો ખુશીઓ કો મલ્ટીપ્લાય કરો ઓર લાઈફ કો એન્જોય કરો અને છોકરો છોકરો એ બિનદાસ્ત ફરતો હોય ત્યારે છોકરો જવાનીના આલમમાં કંઈક આવા જ ગીતો ગાતો હોય કે હે આપના દિલ તો આવારા નજાને ને કિસ્પે આયેગા કે આવારા હું ગરદીશ મે હું આસમાન કા તારા હું આવા છોકરાઓ ત્યારે છે ને જ્યારે છોકરો છોકરીને મળ્યો નથી હોતો ને છોકરો છોકરીને મળ્યો નથી હોતો ત્યારે એ સ્પાઈડરમેન હોય છે છોકરીને પ્રેમમાં પડે ને ત્યારે સુપરમેન હોય સગાઈ થાય એટલે જેન્ટલમેન હોય અને લગ્ન પછી બિચારો ડોબરમેન હોય પણ સાહેબ આ ડોબરમેન કૂતરા જેવી જિંદગી સુકામ થઈ જાય માણસ ડોબરમેન સુકામ થઈ જાય છે આ આજકાલના કેટલાક છોકરા છોકરીઓ આંધળું ક્યાં કરે છે મા બાપ ભાઈ બહેન સગા સંબંધી મિત્રો સ્નેહીઓ વડીલો કોઈને પૂછતા નથી બોલો ભાગી જાય લગ્ન કરી લઈએ અને પછી થાય શું તો બે જ દિવસમાં છૂટાછેડા થવાના કેસે નોંધાય છે પૂછતા જ નથી આ નેટના આ જેટ યુગમાં ભાઈ છોકરા છોકરીઓ છે ને એ લાઈને ઓનલાઈન મારે છે બોલો અને પછી થાય શું આ નેટ ચેટ અને આ આજના યુગની તમને એક નાનકડી વાત કહું સાહેબ કે કલ્યાણપુર જેવા નાનકડા ગામનો છોકરો ઠેઠ કલકત્તા રહેતી કોઈ છોકરી હારે નેટ પર ચેટ કરે અને ચેટ બપોરનો કરવા બેઠો હોય ને તો રાત સુધી કરી રાખે એની મમ્મીની ચિંતા થાય કે આ બપોરનો બેઠો છે લેસન કરે છે કાંઈક તૈયારી કરે છે ભણવાની પણ જમતો નથી એની મમ્મી કે બેટા દીકરા થોડુંક જમી લે ને તો પછી હું સુખે સૂઈ જાઉં ત્યાં તો આ રઘુ ઊભો થયો મમ્મી મમ્મી તું ગજબની છો હો આ હું જમવામાં ટાઈમ પાસ કરું તો પછી આ મારો પ્રોજેક્ટ કોણ પૂરો કરશે કલા ભાઈ તું કયા પ્રોજેક્ટ ને કેવા પ્રોજેક્ટ કરશ ને એ અમને ખબર છે મારો વલીનો રાત્રે બે વાગે ફોન પર નેટ પર ચેટ કરવા બેસે અંઠેટોલી કલકત્તા હોય નેટ પર લખે હો હાઉ આર યુ એટલે ઓલીએ લખે આઈ એમ ફાઇન યુ એટલે ઓલો કીએ આઈ એમ ઓલ્સો ફાઇન હવે રાત્રે પોણા બે થયા હોય ઓલી વેખલીએ ગોદણું ઓઢી અંદર ફોન પર ચેટિંગ કરતી હોય આ લખે પાછો વોટ્સ યોર નેમ ઓલી જવાબ દઈએ માય નેમ ઇઝ રમીલા યોર આ લખે માય નેમ ઇઝ રઘેશ રઘુ રઘુ ઉર્ફે રગવાયો ઓલી લખે હાઉ ડુ યુ ડુ રગેશ એટલે આ કીએ ભાઈ આટલું તો માંડ માંડ ઇંગ્લિશમાં હાલે પાછો લખે ઓ એમ જી ઓ માય ગોડ એમ વોટ્સ યોર નેમ ઓલી લખે માય નેમ ઇઝ રમીલા વોટ એ કો ઇન્સિડેન્સ રથી રમીલા અને ર થી રઘેશ હાલો પછી બાવા હિન્દીમાં આવી જાયો એ ઈ કલ્યાણ ફોડવારો રમિલા ચલ પેણ જાતે હે એલી કે વોટ ઇઝ ધ મિલિંગ વો પેણ જાતે હે રઘેશ મુજે હિન્દી આતી હે ગુજરાતી નહીં આતી આપણે કહેવાનું મન થાય કે અલીભાઈ તને ગુજરાતી નથી આટી પણ તું આ ઘરઘાટી ની આટી માં આટી પછી થાય ઈ કલ્યાણપુર રઘુ રઘેશ લુકેશ હેરાન થતો થતો ટ્રેનમાં ધક્કા ખાતો ઠેટ એને પાયખાના પાસે જઈગા મળે પણ અહીંયા આઠળો થઈને પડ્યો રહીએ પણ જાય કરતા અને કલકત્તામાં શું થાય એ અજાયણું ગામ અજાયણું શહેર અજાણા લોકો શું થાય ત્યાં જઈને એ નકલી માલ હોય મેડ ઇન ચાઈના આવા કિસ્સામાં સાહેબ મોસ્ટ પ્રોબેબલી શું થતું હોય છે કે સોમવારે સામા મળ્યા મંગળવારે માયા લાગી બુધવારે બોલ્યા ચાલ્યા ગુરુવારે ગમી ગયા શુક્રવારે સોગંધ લીધા શનિવારે શંકા પડી અને રવિવારે કીએ છૂટા છેડા રામ બોલો ભાઈ રામ તું તારે ગામ ને હું મારે ગામ અને ભાઈ સાહેબ આજના આ છોકરાઓને છૂટાછેડા થયા પછી કોઈ અફસોસ નથી હો બિલકુલ અફસોસ નથી અરે ગીત ગાતા હોય બોલો

દાંપત્ય જીવનમાં છે ને દોસ્તો જે નાની નાની વાતો હોય ને એ નાની નાની વાતોને મોટું સ્વરૂપ ન દેવાય થોડી ઘણી કળવાસ હોય ને એ ગળી જવાની હોય કળવાસને ગળી જવાય વાગોળાય નહીં હો અને જે કળવાશને ગળી જાય ને એ ગળે મળી જાય અને જે કળવાસને વાગોળે ને એ વિખૂટા પડી જાય રહીમન ધાગા પ્રેમ કા મત તોળો ચટકાય જેવું જીવન થઈ જાય હળકાયા કૂતરા પરથી એક નાનકડી વાત યાદ આવી કે પત્નીએ એના પતિને ફરિયાદ કરી કે આ મારા સાસુ સસરા નણન દેરાણી જેઠાણી બધા મને દબાવે છે નબળી સમજીને મને દાબી દીધી છે થાય છે કે આ બધાનું હું ખૂન કરી નાખું હવે દુકાળમાં અધિક માસ હોય ને એમ એ બચાડી બાઈને હડકાયું કૂતરું તે એ તો ધુઆપુઆ થઈને પેનને કાગળ લઈ અને પલંગ પર લખવા બેઠી હો ત્યાં તો એના સાસુમાં એને લાકડીના ટેકે ડગવું મગું ધીમે ધીમે આવ્યા હોય લે અલે વાવ એ વાવ સાંભળું કે બેટા તને આ હડકાયું કોતરું કહ્યું છે હા હડકાયું કૂતરું કહ્યું છે વાવ બેટા એ હડકાયું કૂતરું કેવું હતું બેટા તમારા જેવું વેવલી થામાં વેવલી થામાં હવે તું આ શું કૂતરું કહ્યું તો આ તું આ

તે લાકડીના ટેકે ટેકે જે સાસુ આવી ને એ ઠેકડા મારતી ભાગીઓ હળ હળ કરતી જઈને જાય દીધે તે ભાઈનો પતિ અહીંયા ઊભો તો ખાર ખાઈ ગયો કલી બાઈ અલી તું તું મારી બાને આવા ઠેકડા મરાવસ તો તું આમ કરીશ ને તો મારો ક્રોધ ભભૂકી ઉઠશે મારી અંદરનો જાનવર જાગી જહા પત્ની કે ભલે જાગી જાય હું ઈ ભૂંડ થી નથી બીતી અલ્યા એક નાનકડા આમ ઠેકડો ઉય માં અને તું ભૂંડી થી નથી બીતી હા ઉંદેડા થી બીવું છું આ ભૂંડ થી નથી બીતી જા પતિ તો રોજ જેવો થઈ ગયો હો બિચારો કે યાર ગજબ છે ને આ દુનિયા ઉંદેળો બિલાડીથી બીવે બિલાડી કૂતરાથી બીવે કૂતરો માણસથી બીવે માણસ બાયડીથી બીવે અને બાયડી પાછી ઉંદરથી બીવે હવે તમે જ આ દુનિયા છે કે નહીં સાહેબ જિંદગીમાં નાના મોટા ઝઘડા તો ચાલતા રહીએ કૂતરા બિલાડા જેવી જિંદગી કરતા સંપીને રહેવામાં શું વાંધો હોય છે ને એ જ નથી સમજાતું એક ભાઈનો મગજ ગયો એક પતિએ એના પત્નીને કીધું કે યાર તું કોઈ માણસ છો આખો દી બોલ 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 કરતી હોય બક 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 એ હાઉ તું છે ને કુતરી જેવી થઈ ગઈ છો અને હોલીનું મગજ ગયો કુતરી એમ તે મારી વાહે આમ પૂછડી પટપટાવતું આવે છે કોણ હે

આ તમે માલી મમ્મીને કૂતલી કહો છો માલી મમ્મી તમને કૂતલો કીએ છે તો અમે ચાલે તો ગલુલિયા જ કીએ ને તો એની મા કીએ હા બે હોય ને એને બાળકો કહેવાય આ ચાર હોય એને ગલુડિયા જ કહેવાય અને આઠ નવ હોય ને એને તો ભૂંડળા કહેવાય ને આખાર કહી ગયો ઈશારો તારો તારો ઈશારો હું છું અમે પાંચ પત્ની કે તમારા પત્ની ના વખત બાપાના વખતમાં મનોરંજનના બીજા સાધન નહોતા ને અને તમારા બાપાને અમે બીજું કાંઈ કામ હતું જ નહીં એમ કેમ હિનું કામ નતો આ નવ નવ છોકરા કરવા કરતા બીજું મોટું ક્યું કામ હોય આજના જમાનાના માણાને તો એક છોકરું એ નથી થતું આ આઈવીએફ અને સરો ઘસીથી બાળકો પેદા કરે છે એ જૂના જમાનાના માણસો છે ને એ દેવું કરીને ઘી પીતા અને કાટલું ખાતા પછી એ ઘી પી કાટલા ખાય અને ખાલી ખાટલાને હાથ અડાડતા ને તો એને ઘરવાળીને આરા દિવસો જવા પતિકી ખાલી ખાટલાને આઈડે આરા દિવસો ન જાય એ તપાસનો વિષય થઈ જાય હાઈ કોજીવા છે ને મિત્રો ખેતરવાળી ને ખોરડા ને હોય પ્રભુજીની મેર પણ કજિયાળી એ કજિયાળી જેની ઘરવાળી એનું જીવતર ખારું છે ખેતરવાળી ને ખોરડા ને હોય પ્રભુજીની મેર પણ કજિયાળી જેની ઘરવાળી એનું જીવતર ખારું છે પણ સાહેબ બહુ સાચી વાત કહું બધી પત્ની કજિયાળી નથી હોતી હો એક હાથે તાળી વગડે જ નહીં ઘણા પતિ એ અપલખણા હોય છે કેવાય છે કે પતિ થાય પતી જાય કંઈ છીએ ને આપણે કે જે પતિ થાય એ પતિ જાય પણ દોસ્ત એવું નથી ભાઈ એવું નથી મિત્રો એવું નથી કે જે પતિ થાય એ પતિ જ જાય જેની પત્ની સતી જેવી હોય સરસ મજાની હોય ઘર સાચવતી હોય બાળકો બે મોટા કરતી હોય એનો પતિ શેનો પતિ જાય સતીનો પતિ પતિ ન જાય પણ કેવો પતિ પતિ જાય ને એ હું તમને કહું કેવો પતિ પતિ જાય જુઓ જે અત્યાચારી પતિ હોય ને એ પતિ જાય ભ્રષ્ટાચારી પતિ પતી જાય લોભાચારી પતિ પતી જાય દુરાચારી પતિ પતી જાય વ્યાભિચારી પતિ પતી જાય અશિષ્ટાચારી પતિ પતી જાય પાપાચારી પતિ પતી જાય અરે રોગની લાચારી હોય ને એ પતિ પતી જાય અરે દારૂડીયો પતિ પતી જાય જુગારીઓ પતિ પતી જાય પત્ની પર સુરો પતિ પતી જાય અને જે સંસાર ત્યાગીને વૈરાગી થઈ જાય ને એ પતિ પતી જાય બાકી સતીનો પતિ પતી ન જાય એ તો બચી જાય સતીનો પતિ પતિ ન જાય એ તો બચી જાય અને કેવી રીતે બચી જાય સતીનો પતિ કેવી રીતે બચી જાય કે એ પતિને તો પાક રતી થાય એ જતી થાય એ યતિ થાય એ જતી થાય એ યતિ થાય એની ઉન્નતિ થાય એની પ્રગતિ થાય એ લખપતિ થાય એ કરોડપતિ થાય છત્રપતિ થાય એ જગપતિ થાય એ હસ્તી થાય અને છેલ્લે એની દુર્ગતિ નહીં પણ સદગતિ થાય સતીનો પતિ પતિ ન જાય પણ એ તો પતિ ન જાય એ પતિ બચી જાય દોસ્તો અને આ વાત છે ને આજે અગતિની વાત કરી ને મિત્રો ઈ પટ્ટાવાળાથી લઈ અને પ્રધાન સુધી થી લઈને મેનેજર સુધી મજૂરથી લઈને માલિક સુધી અને અમે કલાકારોથી લઈને તમે પ્રેક્ષકો સુધી બધાને એક સરખી લાગુ પડે હો એક સરખી લાગુ પડે એટલે સતીનો પતિ પતિ ન જાય બચી જાય બાકી સાહેબ દાંપત્ય જીવન હોય ને તો મીઠા ઝઘડા તો થાય મીઠા ઝઘડા વગરનું દાંપત્ય જીવન નકામું મીઠા ઝગડા પછી મીઠું મીઠું મિલને હોય છે મીઠા ઝઘડા તો થવા જ હોય એટલે જ શાયર કીએ છે કે નાવ જીવનની ભલે મજધાર છે નાવ જીવનની ભલે મજધાર છે ડર નથી નાવિક સ્વયં કિરતાર છે ઝઘડા તો થાય ભલે થાય એની પરવા નથી અરે મીઠા ઝગડા તો જીવન તણો શણગાર છે બાકી સાહેબ પરિસ્થિતિ સર્વોપરી હોય છે પરિસ્થિતિનો સ્વીકાર માત્ર જ્યારે એક રસ્તો હોય ને ત્યારે એ પરિસ્થિતિને તમારે સ્વીકારવી જ પડે અને સમય પર એ પરિસ્થિતિને મૂકી દો તો સમય ધીરે 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 એ કપરી પરિસ્થિતિને કાબૂમાં લઈએ એટલે પરિસ્થિતિ સર્વોપરી હોય છે એને સ્વીકારવી એનો સામનો કરવો દ્રઢતાથી એનો સામનો કરવો એ જ એકમાત્ર રસ્તો હોય છે બાકી પરિસ્થિતિથી ડરી જાય પાછી પાની કરીએ પારોઠના પગલાં ભરીએ તો પરિસ્થિતિ આપણા પર હાવી થઈ જાય એવું નહીં કરવાનું હસવાનું હસાવવાનું હસતા હસતા રસ્તા કાઢવાના એટલે જ અમૃત ગાયલ કહે છે મિત્રો હસવું સદાય હસવું દુઃખમાં અચૂક હસવું હસવું સદાય હસવું દુઃખમાં અચૂક હસવું દીવાનગી તણું આ ડાપણ મને ગમે છે કારણ નહીં જ આપું કારણ મને ગમે છે કારણ નહીં જ આપું કારણ મને ગમે છે અને જો આ પરિસ્થિતિને વશ થઈ જાઓ પરિસ્થિતિને કાબૂમાં ન લઈ શકો ને એના વિશે જ વિચારા કરો તો વિચારવાયું થઈ જાય અરે હાઈ બીપી થઈ જાય લો બીપી થઈ જાય હાઈપર ટેન્શન થઈ જાય ડાયાબિટીસ થઈ જાય અને વિચારવાયુ જેવા મહારોગ આપણને ઘેરી લઈએ એવું ન થાય એટલા માટે પરિસ્થિતિનો રસ્તો કાઢવો જોઈએ સાહેબ ઘણીવાર અમે આવી રીતે કાર્યક્રમમાં હસવા હસાવવાની વાતો કરતા હોય છે કે હસવું બસ સદાય હસવું અને દુઃખમાં તો ખાસ હસવું આ ઘણીવાર પાસા ઉલટા પડે બોલો એક ભાઈ મને કે એ કલાકાર મિત્ર તમે બહુ રહેવા દેજો મને લે આ લે લા ભાઈ થયું શું પણ આ તમે નેતા ના ને કે ગમે એ પરિસ્થિતિમાં હસવું હસી નાખવું હા હા પણ પરિસ્થિતિ ગમે તે હોય ભાઈ હસવું તો પડે ને અને હસીને તમે એનો હવે બહુ હવે બહુ ફિલ્મ શું ફી રહેવા દેજો તમે હું હેરાન થઈ ગયો આ તમારી વાત સાંભળીને શું હેરાન થઈ ગયા તમે શું હેરાન થઈ ગયું એટલે આ જોતા નથી મારા મોઢા ઉપર પટાબીને મેં કીધું પણ વાત કરો તો ખબર પડે ને મિત્ર એમ કેમ ખબર પડે આ તમે કીધું તું ને કે ગમે તે પરિસ્થિતિમાં હસી લેવું તો હું છે ને હમણાં ચુમ્માલીસ ડિગ્રી તાપમા રોણ ઉપરથી નીકળો તો એક પોલીસવાળા ભાઈ આવી ગરમીમાં સાઈડ દેતા હતા તો દીએ બિચારો એની ફરજ છે પણ એને કાંઈ સુવિધા ક્યાં હોય છે બસાળો તણકામાં ઊભો ઊભો એને સાઈડ દીએ તે હાવ મડગાલ જેવો થઈ ગયો તો હાથ આમ ઊંચો કરે આ બાજુથી આમ કરે આમાં આમાં તે મને તમારી વાત યાદ આવી કે હસી નાખવું એટલે હું તો હસો જોરથી પોલીસ વાળા કમાન સટકી એને છે ને માથા ઉપર જે લોઢાની ટોપી પહેરી ને એનો સૂટો ઘા મારા પર કર્યો બોલો હું માંડ બસી ભાઈ ગો અને એક છે ને હું હું માંડ માંડ છે ને બસમાં સડ્યો બસમાં સડી ગયો બસમાં એવી જ થઈ એક સરસ મજાની સુંદર છોકરી

તો ઈ ચ્યુગમ સીધી એના મોઢામાંથી મારા મોઢામાં હવે ઈ ચ્યુગમ મારે ગળી જવી ફૂંકી નાખવી કે સાવી જવી હું નક્કી કરું ને એ પેલા તો એણે એનું સેન્ડલ કાઢી ને મારા માથા પર ગા કર્યો જો લોહી ફૂટ થઈ ગઈ પછી યાથી હું ભાઈ ગયો તો એક ડોક્ટરના દવાખાને ગયો અને ડોક્ટરના દવાખાને જોયું તો કોઈ નહીં સેમ્બર ખોલીને જોયું ને તો મારો દીકરો ડોક્ટર એકલો બેઠો તો એના હાથમાં આમ ઇન્જેક્શન ભરેલું હતું અને બીજા હાથમાં સ્ટેથોસ્કોપ કાનમાં અને આમ સાતી પર રાખી ધડક 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 પોતાના જ દિલની ધડકોનો માપતો હતો કમાન સટકી તે એના હાથમાં જે ભરેલ ઇન્જેક્શન હતું ને એનો એણે સોટો ખા મારા પર કર્યો તે સીધો જયગા પર આવીને લાયક્યો બોલો મને એમ થયું કે આ તો ડોક્ટર છે કે સુટર જઈગા પર ઇન્જેક્શન ત્યાંથી ગયો મેં કીધું હવે ક્યાંક સાઈને બેહવું પડશે મારે તે એક અખાડા જેવું આમ આમ ક્યાંક હતું ને તો હું છે ને અહીંયા સાઈણો જોઈને બેઠો તો અહીંયા એક કદાવર પહેલવાનો આવડો મોટો આમ ડીલ ઉઘાડો અને આમ ખાલી ઓલી આ લાલ કપડાં જેવું હોય ને લંગોટ એવું એણે વીંટું હતું તો મને જોઈને એને હું જોશ ચડ્યો કે જોર જોરથી આમ કચરત કરવા માંડ્યો તે જોરમાં ને જોરમાં એનું ઓલું લાલ કપડું સુટી ગયું પઠ નીચે તેમાંના પેટમાંથી બાળક આવતરે ને એવી અવસ્થામાં એ આવી ગયો હું એને જો ઈ મને જો બને આવ્યો બસ હું તો હઈસો એને કમાન સકતી એને છે ને મને આમ બોસી માથે જઈલો હો અને આમ હસમસ આવ્યો અને નીચે જમીન પર પટકી દીધો અને પછી છે ને એણે મારા હંધાય કપડાં કાઢી નાખ્યા બોલો હવે એ કુદરતી અવસ્થામાં અને હું એ કુદરતી અવસ્થામાં કે મને એક આમ ઊંધો પાડી દીધો બોલો એક પાટું માર્યું ને તો હું તો ઊંધો આંખો મિસી અને માતાજીને પ્રાર્થના કરી હો કે હે માં એ તું મારી લાજ રાખશે પણ એ મારા કપડાં લઈને ભાગી ગયો બોલો

કૂતરા નવીન લાગ્યું કે વાંદ ઈ ભસી ના શૈકું બોલો એને નવું લાગ્યું તો આમ ને પછી કઈક મોટું આમ કર્યું અને પછી ભાઈ ગો ભાઈ ગો ભાઈ ઠેઠ ગામ બહાર નીકળી ગયો એ તે કેળનું અને અને પછી દિગંબર અવસ્થા ઢાંકી અને આદિ માનવની જેમ હું ઘરે પોઈશો એટલે કલાકાર મિત્ર હસનભાઈ તમે મહેરબાની કરીને જને આ હસવા હસાવવાની વાતો રહેવા દેજો બધું લાગુ ના પડે એટલે સાહેબ આને કહેવાય પાણા પગમાં કહેવાય છે ને કે શિખામણ એને દઈશ શિખામણ એને દઈશ જેને શિખામણ લાગે વાંદરીને શિખામણ દેતા સુઘરીના માળા ભાંગે એટલે દાંપત્ય જીવનમાં તો મિત્રો એટલું જ યાદ રાખવાનું કે નાની માટો નાની વાતોને ક્યારેય છે ને મોટું સ્વરૂપ ન દેવું થોડીક કળવાસ ભૂલી જાવી અને છેલ્લે તમને એક ખાસ અગત્યનું સૂત્ર દરેક દંપતીને આપું મિત્રો કે જ્યારે જ્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે પતિએ અથવા પત્નીએ વારાફરતી અથવા તો ક્યારેક ક્યારેક નમી જવું યાદ રાખજો મિત્રો નમે એ સૌને ગમે હે ગમે એ સૌને ગમે પણ તમારો અહંકાર તમારો ઈગો તમને નમવા ન દે ને તો ખમી જાજો ખમી જવાથી સમય છે ને ગમે તેવી કપરી પરિસ્થિતિ કે મોટા ઝઘડાનું સમાધાન કરે છે કરે છે કરે છે અને એક વાત યાદ રાખજો મિત્રો કે કોઈ પણ ઝઘડાનો અંત કોઈ દિવસ ઝઘડાથી નથી આવતો નમી જાજો ને ખમી જાજો આ સૂત્ર યાદ રાખજો અને બીજું એક ફન્ની સૂત્ર તમને હસાવતા હસાવતા છેલ્લે હસવાનું જ સૂત્ર આપી દઉં કે જીવનમાં બીજું સૂત્ર દરેક પતિએ યાદ રાખવા જેવું છે અને એ સૂત્ર છે મિત્રો પત્નીથી ડરો અને વટથી ફરો પત્નીથી ડરવામાં કોઈ નાનપ નથી બાકી જગતમાંથી શું લઈ જવાનું છે મિત્રો હે એ કાલે આપણે વયા જાશું ખબર ન પડે કે આગાહ apni موت સે કોઈ બસર નહીં આગાહ apni موت સે કોઈ બસર નહીં અરે સામાન 100 વરસ કા હે પલકી ખબર નહીં સુ લઈ જાવ કાલે વયા જા એટલે સંપીને રહે હું સાથે રહે હું પત્નીને માન સન્માન આપવું બાળકોનું ભવિષ્ય બગા સુધારવું બાળકોનું ભવિષ્ય આપણા હાથમાં હોય છે આપણે એને ત્યાં જન્મ દેવડાવ્યો છે ધરતી પર લાવ્યા છીએ તો પૂરેપૂરી બાળકોની જવાબદારી આપણી છે એ કુંવારા હોય ત્યારે પણ અને પરણી જાય પછી પણ મા બાપની જ જવાબદારી છે અને મા બાપ ગરડા થાય પછી બાળકોની જવાબદારી છે એકવાર તમે બાળકોને પ્રેમથી ઉછેરજો મોટા કરજો યોગ્ય એજ્યુકેશન આપજો જોજો તમારા બાળકો તમને ગઢપણમાં સાચવશે સાચવશે ને સાચવશે અને વૃદ્ધાશ્રમોમાં જે ગીરદી છે ને મા બાપ છે ને ગરડા છે ને ત્યાં ગીરદી ઓછી થઈ જશે એટલે જગ તું આયા જગ મેં જગ હસે તું રોય એસી કરની કર ચલો તું હસો જગ રોય હવે ચા પાણીનો સમય થઈ ગયો છે અને હમસ્તો અત્યારે તો चा पानी नोज युग छे के राम राज में दूध मिला था राम राज में दूध मिला था कृष्ण राज में घी अब के राज में चाय मिली है फूंक फूंक के पी जय हिंद जय जाहि भारत जय जय गर्वी गुजरात